વડોદરાની અંદર નોનવેજની લારીઓ રસ્તા પરથી હટાવી દેવાનું કહેવામાં આવ્યું છે અને ત્યારબાદ જે રીતેનો માહોલ જોવા મળી રહ્યો છે તેની વચ્ચે મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપ્યું છે। ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી। જાહેર રોડ પર લારીઓનું દબાણ લેન્ડ ગ્રેબિંગ સમાન છે। પોલીસને સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવશે। નોનવેજની લારીના ધુમાડાથી લોકોનું સ્વાસ્થ્ય જે છે તેને હાનિ પહોંચે છે। વડોદરામાં નોનવેજની લારીઓને હટાવવા માટે કહી દેવામાં આવ્યું છે અને ત્યારબાદનો જે માહોલ ગરમાયો છે। ફૂટપાથ ઉપર કરવાનો કોઈને પણ અધિકાર નથી। ફૂટપાથ રાહદારીઓ માટેનો છે, એનું એન્ક્રોચમેન્ટ ન થવું જોઈએ। એ એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ છે। ત્યાં ઊભી રહેતી કોઈ પણ જાતની લારી હોય, એ વેજની હોય નોનવેજની હોય, એ ન ઊભી રહી શકે, એને ઉપાડી જ લેવી પડે। અમારું સ્પષ્ટ મંતવ્ય છે, જ્યાં સુધી નોનવેજ અને વેજ પણ આવી રીતે જે બનતું હોય છે, જેને કારણે જાહેરમાં એનો ધુમાડો ઉડતો હોય છે, આંખોમાં લાગતો હોય છે રાહદારીઓને, એ અટકાવવું જ પડશે। અને મેયરશ્રીએ જ્યારે નિર્ણય લીધો છે, હું એમને અભિનંદન આપું છું, રાજકોટના મેયરશ્રીને અને વડોદરાના મેયરશ્રીને પણ। અને તો આપે સાંભળ્યું કે જે રીતે મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સ્પષ્ટ કહ્યું કે જાહેર રોડ પર લારીઓ જે હોય છે તે પછી વેજની હોય કે નોનવેજની હોય તે ન રાખી શકાય। અંજલિ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વધુ માહિતી સાથે। અંજલિ, જે રીતે વડોદરાની અંદર નોનવેજ લારીઓ હટાવવા માટે મેયર દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે, ત્યારે રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ પણ લારી ન ઉભી રાખી શકાય, તે વેજની હોય કે નોનવેજની। બિલકુલ, જે રીતે વાત કરી કે ફૂટપાથ પર થતા જે વેચાણ છે ખાદ્ય ખોરાકનો, તેને લઈને આવક જાવક કરતા તમામ જે નાગરિકો છે તેમના સ્વાસ્થ્ય પર અસર થતી હોય છે। કારણ કે કોઈ વખત મસાલા ઉડતા હોય છે તો કોઈ વખત તેલ સહિત જે ધુમાડાઓ છે તેના કારણે જે આવન જવન કરતા જે નાગરિકો છે તેમના સ્વાસ્થ્ય પર સૌથી વધારે અસર થતી હોય છે। ત્યારે નોનવેજની લારીઓ જાહેર સ્થળ પર નહીં રાખી શકાય તેવું ગઈકાલે જ્યારે સંકલન સમિતિમાં નિર્ણય લેવાયો હતો, ત્યારબાદ આજે જ્યારે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી વડોદરાની મુલાકાત લે છે ત્યારે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે રોડ પર જે લારીઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે તે લેન્ડ ગ્રેબિંગ સમાન ગણવામાં આવે છે। નોનવેજ હોય કે વેજ હોય, તમામ લારીઓના દબાણ હટાવવા જોઈએ અને વડોદરા અને રાજકોટના મેયર દ્વારા જે આ પગલું લેવામાં આવે છે તે ખૂબ જ આવકારદાયક છે। તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા, સાથે જ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ગઈકાલે કહ્યું હતું કે જાહેરમાં જે નોનવેજ સહિતની જે લારીઓ ઉભી રહે છે તેના કારણે જે નાગરિકો છે, ઘણા નાગરિકોની જે લાગણીઓ છે તેને ઠેસ પહોંચતી હોય છે, ત્યારે તેમના દ્વારા જે ખુલ્લા રાખવા ના જોઈએ પરંતુ ઢાંકીને રાખીને જ જે નોનવેજ સહિતનું જે વેચાણ છે તે થવું જોઈએ તેવો જે નિર્ણય હતો તેને લઈને આજે ભૂપેન્દ્ર ત્રિવેદી છે તેઓ પણ આવકારી રહ્યા છે અને તેમનો જે નિર્ણય છે અને તેમનો પણ ભાવાર્થ એ જ છે। કારણ કે કોઈના સ્વાસ્થ્યને નુકસાન ના થાય તે પ્રકારનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવે છે, ત્યારે રાજેન્દ્ર ત્રિવેદી આ નિર્ણયને આવકારી રહ્યા છે। જી જી અંજલિ, સમગ્ર માહિતી આપવા બદલ, જોડાવા બદલ આભાર।